તો દ્વારકાના ભાણવડમાં પણ ક્યાંક આજ સ્થિતિ છે. રાણપર ગામે તો 10 ઇંચ વરસાદ ખાબક્યો. કેવી સ્થિતિ સર્જાઈ છે, 10 ઇંચ વરસાદથી રાણબંબાકાર આખું જળબંબાકાર થઈ ગયું છે. હવે થોડા સમયમાં ભાણવડના અમે આપણે દ્રશ્યો બતાવીશું. 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આખો ભાણવડ તાલુકો જે છે તે જળભગ્ન થઈ ગયો છે. દ્વારકામાં રાણપર ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ભાણવડનું રાણપર ગામ કે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રસ્તાઓ પર ખેતરો પર પાણી ફરી વળ્યા છે. ભાણવડ અને પોરબંદરને જોડતો જે રસ્તો છે તે પણ અત્યારે બંધ થઈ ગયો છે અને હાલમાં તંત્રની રાહ જોઈ રહ્યા છે ગામ લોકો. ઇમરાન ગરકાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ઇમરાન, ભાણવડનું જે આ જે ગામ છે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ, કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે ત્યાં? જી, આપણે જણાવી દઉં કે ભાણવડ તાલુકાના રાણપર ગામે જે બરડા ડુંગરનો વિસ્તાર છે, બરડા ડુંગરમાં વધુ વરસાદ પડવાથી તે વરસાદી પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યા છે અને રાણપર ગામ નજીક જે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને રાણપરથી પોરબંદર ભાણવડ જે રસ્તો છે તે રાણપર પાસે જે પાણી ફરી વળ્યા છે ત્યારે રસ્તો જે છે એ હાલ બંધ કરવામાં આવ્યો છે અને રોડ ઉપર છે 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. આભાર તમારી વિગતો માટે ઇમરાન.